हाल महत्वना समाचार गांधीनगर थी मळी रह्या छे। गांधीनगर में पण विरोध कोंग्रेस नो विरोध प्रदर्शन चाली रह्यु छे। गांधीनगर में कोंग्रेस द्वारा पण विरोध प्रदर्शन करवामां आवी रह्यु छे। राहुल गांधी ने ईडी द्वारा पूछपरछ मामले कोंग्रेस द्वारा प्रदर्शन करवामां आव्यु छे। कोंग्रेस ना नेताओ राजभवन तरफ रवाना थया छे। महत्वनुं छे के अमित चावड़ा अर्जुन मोढवाड़िया कूचमां जोड़ाया छे, त्यारे प्रदेश कोंग्रेसना नेताओनी कूच शुरू थई गई छे। त्यारे गांधीनगरमां कोंग्रेसनुं विरोध प्रदर्शन करवामां आव्युं हतुं, जेमां राहुल गांधीनी ईडी द्वारा पूछपरछना मामले कोंग्रेस द्वारा विरोध प्रदर्शन करायुं छे। कोंग्रेसना नेताओ राजभवन तरफ जवा रवाना थया छे, ત્યારે અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા કૂચમાં જોડાયા હતા। પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કૂચ શરૂ થઈ છે। ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં રાહુલ ગાંધીના ઈડીના પૂછપરછના મામલે જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકો દ્વારા કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા રવાના થયા છે। મહત્વનું છે કે અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા કૂચમાં જોડાયા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કૂચ શરૂ થઈ ગઈ છે। ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જેમાં રાહુલ ગાંધીના ઈડીના પૂછપરછના મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જોવા રવાના થયા છે। મહત્વનું છે કે અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા કૂચમાં જોડાયા હતા, ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કૂચ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગરમાં રાહુલ ગાંધીના ઈડીના પૂછપરછના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જોવા રવાના થયા છે, ત્યારે અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા કૂચમાં જોડાયા છે। પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કૂચ શરૂ થઈ ગઈ છે, ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જોવા રવાના થયા છે। અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા પણ કૂચમાં જોડાયા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કૂચ શરૂ થઈ ગઈ છે। રાહુલ ગાંધીની ઈડી પૂછપરછના કારણે કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા રવાના થયા છે, ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજે ચોથો દિવસ છે, શું કહેશો? સરકાર ઇન્કમ ટેક્સ હોય, ઈડી હોય, સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી દેશના રાજકીય આગેવાનોને હરીફોને એના રાજકીય હિસાબો સેટલ કરવાનો પ્રયત્ન કરે છે, અને એના બહાને ક્યાંક ડરાવી ધમકાવી અને લોકો કઈ રીતે બોલે નહીં, કઈ રીતે વિરોધ ના કરે, આંદોલન ના કરે, એવો કારસો અંગ્રેજોની નીતિ મુજબ થઈ રહ્યો છે। રાહુલજીએ હંમેશા દેશના લોકોની અવાજને બુલંદ કરી છે, દેશના લોકોના પ્રશ્નોને ઉઠાયા, કોઈ પણ ગભરાયા સિવાય જે લડતું નેતૃત્વ છે એને ચાર દિવસથી ઈડીના નામે ખોટા કેસના નામે પૂછપરછના બહાને દબાવવામાં આવી રહ્યું છે, ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પણ રાહુલજીએ કાયમ કીધું છે, ડરો મત, લડો અને લડેંગે ને જીતેંગે। જેમ અંગ્રેજો સામે લડ્યા હતા એમ આ નવા અંગ્રેજો સામે પણ આજે કોંગ્રેસ રસ્તા પર ઉતરીને લોકોનો લડી રહી છે। આજે રાજભવન જઈ રહ્યા છે, નહીં માને તો આવતીકાલે જિલ્લા મથકો પર, તાલુકા મથકો અને આખા દેશના લોકો કટિબદ્ધ છે કે દેશમાં લોકશાહી બચવી જોઈએ, લોકોના સંવિધાનિક અધિકારો બચવા જોઈએ, એ લડાઈમાં આખો દેશ આવનારા દિવસોમાં જોડાશે।
ચોક્કસ જે પ્રમાણે સાંભળ્યું કે અમિત ચાવડા જે પૂર્વ કોંગ્રેસના પ્રમુખ છે તેમણે જણાવ્યું કે ભાઈ ખોટી રીતે રાહુલજીને હેરાન કરવામાં આવી રહ્યા છે, તેને લઈને આજે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવશે. જો રાજ્યપાલ સ્વીકારશે ત્યારબાદ પણ આવતીકાલે જિલ્લા કક્ષાએ પણ તેઓ આવેદન પત્ર આપશે અને તેમની જે માંગણી છે તે બુલંદ કરશે. કોઈ પણ સંજોગોમાં તેઓ કહી રહ્યા છે કે ભાઈ ચલાવી લેવામાં નહીં આવે. રાહુલ ગાંધીને ઈડી દ્વારા જે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે તેને લઈને આજે કોંગ્રેસ દ્વારા દરેક રાજ્યોમાં રાજ્યપાલને આવેદન પત્ર આપવાનો જે કાર્યક્રમ તેને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ અને ગાંધીનગરના જે તમામ જે કાર્યકરો છે તેઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત જોઈ શકાય. કેટલા મોટી સંખ્યામાં અહીં કાર્યકરો ઉપસ્થિત, દરેકના હાથમાં કોંગ્રેસ જે ઝંડા છે તેઓ લઈને અહીંયાથી કૂચ કરવા નીકળે છે. કોઈ પણ રીતે પોલીસ તેમને આગળ વધવાની દે, પરંતુ પોલીસ પણ જે સવારથી જ અહીંયા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. રાજભવન સુધી કોઈને પહોંચવાની દેવામાં આવે. 3 વાગે રાજ્યપાલ લગભગ 8 થી 10 જેટલા નેતાઓ છે તેમને રાજ્યપાલને મળવા જવા દેવાશે અને જે આવેદન પત્ર આપશે તે તેમને આપવામાં આવશે અને ત્યારબાદ ફરી તેઓ બહાર આવશે અને ત્યારબાદ મીડિયાને સંબોધશે. પરંતુ હાલ મોટી સંખ્યામાં જે કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છે તેને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે રીતે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અહીં સવારથી જ ઉપસ્થિત છે અને જે રાજભવન જે જતો રસ્તો છે તે બ્લોક કરી દેવામાં આવે છે. ત્યાંથી અહીં સર્કિટ હાઉસથી આગળ કોઈને જવા નહીં દેવામાં આવે તે રીતે અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. આપણી સાથે બીજા એક નેતા છે હિંમતસિંહ પટેલ, એમની સાથે વાત કરીશું. હિંમતસિંહભાઈ, સવારથી અહીંયા કાર્યકરો ભેગા થવા માંડ્યા છે, પોલીસે રસ્તા રોકવાની જે વ્યવસ્થા જે તે કરી દીધી છે, કોંગ્રેસ શું કરશે? ભારતીય જનતા પાર્ટી જે રીતે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ઉપર કિન્નાખોરી રાખીને જે રીતે ઈડીનો દુરુપયોગ કરી રહી છે, જે સંસ્થા નેશનલ હેરો દેશની આઝાદીની લડાઈમાં સ્વતંત્ર સેનાનીઓની તરફેણમાં લગતી હતી, જ્યારે અંગ્રેજોને બ્રિટિશરો અત્યાચાર કરતા હતા જ્યારે એની સામે આ સંસ્થા લગતી હતી, એને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ મદદ કરી છે. કોઈ આર્થિક વ્યવહારો નથી કર્યા. ત્યારે પ્રજાતંત્ર લોકતંત્રની હત્યા સમાન છે. રાહુલ ગાંધી સાથે જે રીતે વ્યવહાર થઈ રહ્યો છે લોકશાહીની અંદર, કોંગ્રેસ પાર્ટી જે છે એ કરે છે, અને આવી રીતે રાજકીય કિન્નાખોરી રાખીને કોઈને પણ ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ ના કરવો જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. ચોક્કસ. તો આ હતા હિંમતસિંહ ધારાસભ્ય, તેમની જે માંગણી છે તેમણે જણાવ્યું કે ભાઈ ખોટી રીતે જે રાજકીય કિન્નાખોરી રાખીને રાહુલ ગાંધીને હેરાન કરવામાં આવી રહ્યા છે તેને લઈને આજે રાજ્યપાલને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જી જી વિરેન, ગાંધીનગરમાં રાહુલ ગાંધીના ઈડીના પૂછપરછ મામલે મોટી સંખ્યામાં નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. શું છે વિરેન સમગ્ર ત્યાંનો માહોલ? ચોક્કસ. જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે હાલ જે નેતાઓ છે તેઓ મોટી સંખ્યામાં અહીં પહોંચે, સાથે તેમના કાર્યકરો પણ અહીં જોવા મળી રહ્યા છે. સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. સર્કિટ હાઉસથી બહાર નીકળતા અને રાજભવન જતો જે રસ્તો છે એ રોકી દેવામાં આવે છે. પોલીસ ખૂબ જ તકેદારી રાખે છે કે કોઈ અઘટિત ઘટના ના બને, કારણ કે રાજ્યપાલની વાત છે. રાજ્યપાલને આવેદન પત્ર આપવા માટે 3 વાગ્યાનો સમય રાજ્યપાલ દ્વારા આપવામાં આવ્યો છે અને 3 વાગ્યા જ્યારે મોટા નેતાઓ છે તેઓને જ પ્રવેશ આપવામાં આવશે અને તેઓ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. પરંતુ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, તેઓ રસ્તા ઉપર બેસી ગયા છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે રસ્તા ઉપર બેસી ગયા છે. તેમની માંગણી કે ભાઈ રાહુલ ગાંધીને જે ઈડી દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી રહી છે, ખોટા કેસો કરીને તેમના જે જૂના કેસો તે ઉખાડવામાં આવી રહ્યા છે, પરંતુ તેમની કોઈ એવી સાબિતી મળી નથી, કોઈ કૌભાંડ એવું મળ્યું નથી, છતાં પણ તેમને 4 દિવસથી હેરાન કરવામાં આવ્યું છે. તેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે તેમજ દરેક રાજ્યમાં રાજ્યપાલને આવેદન પત્ર આપવાની વાત છે અને તેને લઈને હાલ જે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો છે તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. જી જ્યારે ગાંધીનગર સર્કિટ હાઉસથી કોંગ્રેસની કૂચવા ધરાય છે. કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જોવા રવાના થયા છે. કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને પણ રજૂઆત કરવાના છે, ત્યારે કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો નેતા, મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવા કોંગ્રેસના નેતાઓ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જોવા રવાના થયા છે. ત્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ કરવાનો મામલો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જોવા રવાના થયા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ રજૂઆત કરશે. વર્ષો જૂના કેસમાં પહેલા બોલાવ્યા હતા, અત્યારે બોલાવ્યા છે, સહકાર આપી રહ્યા છે. ભાજપને કઈ લાગતું નથી, દેખાતું નથી. મોંઘવારીનો ઇસ્યુ છે, બેરોજગારીનો ઇસ્યુ છે,
ડ્રગ્સનો ઇસ્યુ છે એ તમામ મુદ્દાને ભટકાવવા માટે આવા હથકંડા થઈ રહ્યા છે એની સામે કોંગ્રેસ ઈંટનો જવાબ પથ્થરથી આપશે ચોક્કસ કોંગ્રેસ ઈંટનો જવાબ પથ્થરથી આપશે તેવું જગદીશ ઠાકોરનું કહેવું છે તેને લઈને હાલ જે ઈડી દ્વારા જે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જે હેરાન કરવામાં આવ્યું છે ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે અને જે મોંઘવારીના મુદ્દા છે બીજા મુદ્દા છે તેમાંથી પ્રજાને ભ્રમિત કરવા માટે આ પ્રકારની સરકાર જે કાર્યવાહી છે તે કરી રહી છે તેવું જગદીશ ઠાકોર જે કોંગ્રેસના નેતા છે તેમનું કહેવું છે અને તેને લઈને આજે અહીં ગાંધીનગર ખાતે તેઓ પ્રદર્શન કરવા આવી રહ્યા છે જી ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસથી કોંગ્રેસની કૂચ ચાલુ કરવામાં આવી છે કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા રવાના થયા છે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને આજે રજૂઆત કરવાના છે ત્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જેને લઈને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર સર્કિટ હાઉસથી કોંગ્રેસને આગે કૂચ કરવામાં આવી રહી છે કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા રવાના થયા છે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ રજૂઆત કરવાના છે ત્યારે કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને મળવા પણ પહોંચ્યા છે જેમાં અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા પણ આ કૂચમાં જોડાયા છે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની કૂચ શરૂ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું જેમાં ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની કૂચ શરૂ થઈ ગઈ છે ત્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની કૂચ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા રવાના થયા છે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ રજૂઆત કરવાના છે ત્યારે કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળવા ગાંધીનગર પહોંચ્યા છે ગાંધીનગરમાં કોંગ્રેસના કાર્યકરો રાજ્યપાલને મળશે રાજ્યપાલને આવેદન પત્ર આપશે કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ જવા રવાના થયા છે જેમાં અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા પણ આ કૂચમાં જોડાયા છે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જેને લઈને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યું છે રાજભવન ખાતે કોંગ્રેસના નેતાઓ રાજભવન તરફ રવાના થયા છે ત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસથી કોંગ્રેસની કૂચ વાતરાઈ છે કોંગ્રેસ નેતાઓ રાજ્યપાલને પણ રજૂઆત કરવાના છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે એક બાજુ દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા છે પોલીસ વચ્ચે અને કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે દિલ્હીમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું